નિત્યાનંદ આશ્રમની લોપામુદ્રાએ વધુ એક વિડીયો કર્યો પોસ્ટ. પોલીસ અને વકીલના હાજર થવાના કોલ મુદ્દે કરી વાત. લોપામુદ્રાએ કોર્ટમાં હાજર થવા મુદ્દે મૂકી 5 માંગણીઓ. લોપામુદ્રાએ વિડીયોમાં પોતાના અને પોતાની બહેન માટે માંગ્યું પોલીસ પ્રોટેક્શન. કહ્યું અમારું અપહરણ કે ધરપકડ ન થાય, અમને રોકવાના આદેશ ન અપાય, ગુરુ બહેનોને તાકીદે મુક્ત કરાય. સાથે જ કર્યો દાવો કે શરતો મંજૂર થવા પર જ તે ભારત આવશે. બનાસકાંઠાના ધાનેરામાં ફરજમાં બેદરકારી દાખવતા 4 શિક્ષકો સામે કાર્યવાહી. શાળામાં લાંબા સમય સુધી શાળામાં હાજર ન રહેતા જિલ્લા શિક્ષણ અધિકારીએ 3 શિક્ષકોને ડિસમિસ અને 1 શિક્ષકને કર્યા સસ્પેન્ડ. તારાપુરના ખાનપુર ગામે મધ્યાહન ભોજનના અનાજની ચોરીનો કેસ. તપાસમાં મધ્યાહન ભોજનની સંચાલિકા દ્વારા અનાજની ચોરી કરવાની વાત સામે આવી. મામલતદારે કરી તપાસ. સંચાલિકા સામે પોલીસ ફરિયાદ કરી તેને સસ્પેન્ડ કરાશે. અમદાવાદમાં બીઆરટીએસ બસના અકસ્માત બાદ રાજકોટ કોર્પોરેશન હરકતમાં. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની બેઠક બોલાવવા કમિશનરને સૂચના. શુક્રવારે સાંજે સિટી બસ અને બીઆરટીએસ બસ મુદ્દે મળશે બેઠક. સ્ટાફને અપાશે તાલીમ. ગઈકાલે બીઆરટીએસ બસ ચાલકનો વિડીયો થયો હતો વાયરલ. સુરતમાં નાનપુરા નાવડી ઓવારા પાસે બીઆરટીએસએ એક મહિલાને લીધી અડફેટે. મહિલાના માથાના ભાગે અને પગ ઉપર બસ ફરીવળી. ઘટનાના પગલે લોકોનું ટોળું એકત્ર થયું હતું તો સ્થાનિક પોલીસે આવીને તપાસ હાથ ધરી. સુરતમાં બસે મહિલાને અડફેટે લેવાની ઘટનામાં અઠવા પોલીસે નિવેદન આપ્યું કે આ બસ અકસ્માત નથી, પરંતુ બસ નીકળી ગયા પછી માજીનું સંતુલન ખોરવાતા નીચે પડ્યા હતા. તેમ છતાં સીસીટીવી ચેક કરીને જવાબદાર સામે કાર્યવાહી કરવામાં આવશે. અમદાવાદના જશોદાનગર બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. એનએસયુઆઈ દ્વારા બીઆરટીએસ બસને રોકીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું ત્યારે અવ્યવસ્થા ન સર્જાય તે માટે ગોઠવાયો બંદોબસ્ત. અમદાવાદમાં બીઆરટીએસ બસની અડફેટે બે ભાઈની મોતની ઘટનાને લઈને એનએસયુઆઈ દ્વારા બીઆરટીએસ બસ બંધનું એલાન આપવામાં આવ્યું. એનએસયુઆઈ ગુજરાત કોલેજ અને લો ગાર્ડન પાસે બીઆરટીએસ બસ રોકીને વિરોધ પ્રદર્શિત કર્યો. પોલીસે એનએસયુઆઈના કેટલાક કાર્યકરોની કરી અટકાયત. અમદાવાદમાં એનએસયુઆઈ દ્વારા બંધના એલાનને લઈને ગુજરાત યુનિવર્સિટી બીઆરટીએસ સ્ટેન્ડ પાસે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. એનએસયુઆઈના વિરોધ પ્રદર્શનને લઈને ગોઠવાયો બંદોબસ્ત. અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે વિરોધ. બિન સચિવાલયની પરીક્ષાના ઉમેદવારોએ કર્યો વિરોધ. બિન સચિવાલય પરીક્ષાને રદ કરવાની કરી માંગ. ઉમેદવારોએ સૂત્રોચ્ચાર કરીને કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. સુરેન્દ્રનગર પાલિકાના સફાઈ કામદારોએ કર્યું વિરોધ પ્રદર્શન. પડતર માંગણીઓ મુદ્દે નગરપાલિકા કચેરી બહાર કર્યો વિરોધ. 7મા પગારપંચના લાભ, એરિયર્સ, સેફટીના સાધનો આપવા સહિતની કરી માંગ. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને વિપક્ષના નેતા વચ્ચે બોલાચાલી. પ્રમુખ સુરભી તમાકુવાલા અને શમશાદ સૈયદ વચ્ચે ઉગ્ર બોલાચાલી. આ મરણાંત ઉપવાસ પર ઉતરેલા નિવૃત્ત સરકારી અધિકારી મુદ્દે વિપક્ષના સભ્યો પ્રમુખ પાસે પહોંચ્યા હતા. વડોદરામાં લગ્ન પ્રસંગ દરમિયાન ચોરી. ભાઈકાકા પાર્ટી પ્લોટમાં ચાલુ લગ્ન દરમિયાન 3 લાખના દાગીના સહિત રોકડની થઈ ચોરી. વરઘોડા દરમિયાન શંકાસ્પદ છોકરા જોવા મળ્યા. બનાસકાંઠામાં પાલનપુર હાઈવે પર મોડી રાત્રે સોની વેપારી સાથે થઈ 10 તોલા સોનાની લૂંટ. વેપારી દુકાનથી ગોડાઉન જઈ રહ્યો હતો તે દરમિયાન ઘટના બની. વેપારીના આંખમાં મરચાની ભૂકી નાખીને આરોપી ઘટનાને અંજામ આપી ફરાર. બનાસકાંઠામાં થરાદના એક મંદિરમાંથી ચોરીની ઘટના સામે આવી. સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમની ચોરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. સુરતના જહાંગીરપુરામાં મહિલા સાથે છેતરપિંડી. મંદિરમાં દર્શન કરવા આવેલા મહિલા સાથે છેતરપિંડી. મહિલાને ભોળવીને 2 શખ્સ દાગીના લઈને ફરાર. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. દાહોદમાં ધોળીદાતી ગામે ડેપ્યુટી સરપંચની ચૂંટણી ફાયરિંગની ઘટનામાં 6 દિવસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ. સરપંચના પતિએ લીંબડી પોલીસ મથકે જાનથી મારી નાખવા અને આર્મ્સ એક્ટ મુજબ 4 શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો.